એમ્બેસેડર તરીકે જ્યારે આવું કાર્ય કર્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિના ગૌરવ સમા પૂજ્ય રામદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે વિનંતી છે, આશીર્વાદ દેને કી કૃપા કરે. બધાને જય સ્વામિનારાયણ. હું બે વાર પહેલા અહીંયા આવ્યો હતો અને આજે આ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ, જેમાં આપણે આ આધ્યાત્મિક રાજધાની વડતાલમાં આવ્યા છીએ, ખૂબ આનંદ છે. જેમ આપણો હરિદ્વાર ગૌરવ સ્થાન છે, કાશી મથુરા એ અમારા સનાતનના ગૌરવ તીર્થ છે, દ્વારિકા રામેશ્વરમ અને જગન્નાથ બદ્રી કેદાર ગંગોત્રી યમનોત્રી જેમ આપણા ગૌરવ સ્થાન છે, તીર્થ સ્થાન છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની એમ જ વડતાલ છે આપણી. This is the spiritual capital of Swaminarayan Sampradaya. और यहां आकर के हमारे दिव्य संतों के दर्शन पाकर के कितने दिव्य संत एक साथ आटना संतों तो हमने कुंभ मेला में जुआ मळे. आ महाकुंभ छे, महाकुंभ. एला गौरवशाली संतो अपने जमणी डाबी बाजू में देखाय. आ पूज्य श्रद्धे જ્ઞાન જીવન સ્વામીજી એક સામને જ્ઞાન પણ આપે અને જીવન પણ આપે, મારા શ્રીનું ખૂબ ખૂબ અભિનંદન છે. અને નિત્ય સ્વરૂપ દાસજી મહારાજ એ નિત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે અને પોતાના સ્વરૂપમાં જીવો એ આપણને જ્ઞાન આપે છે. જે પોતાના સ્વરૂપમાં જીતા હોય એ જ સાચા સ્વામિનારાયણિયા છે. જે પોતાના સ્વરૂપમાં ના જીવે અને ગુટકા ખાવે, દારૂ પીવે, વ્યસન કરે એ સ્વામિનારાયણ સંપ્રદાયને નથી પાળતા. એટલે ભગવાન સ્વામિનારાયણનું સૌથી મોટો યોગદાન આ યુવાનો માટે, આ ભારત ભૂમિ માટે અને વિશ્વ માટે છે, નિર્વ્યસની પવિત્ર જીવન જીવો, નિર્વ્યસની જીવન જીવો, એમાં જ ધર્મ આપણું પૂરું થઈ જાય. આવા અવતારી પુરુષના સન્નિધિમાં આપણે આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છીએ. આપણા માધવદાસ સ્વામીજી મહારાજ એનો અમારું ઘણું, લોકેશ મુનિજી મહારાજ એનો ખૂબ અમને આશીર્વાદ છે. અને અમારું આ સ્વામિનારાયણ સંપ્રદાય જોડે પરિચય કરનાર હરિવલ્લભ સ્વામીજીનું પણ ખૂબ ખૂબ અભિનંદન. હા, એમને 31 વર્ષ પહેલા હરિદ્વારમાં મળ્યા હતા. અહીંયા આવે છે અત્યારે, બહુ એ કદમાં તો અમારથી નાનું છે પણ ખૂબ એની હાઈટ બહુ ઊંચી છે ધર્મમાં. અને અમારા પૂજ્ય શ્રદ્ધેય સંત વલ્લભ સ્વામીજી મહારાજ અને સંસ્કૃતના કેવા પ્રકાંડ પંડિત, આપણે મારી સાથે જ્યારે મળ્યા હતા એ સંસ્કૃતમાં વાત કરતા હતા, મને ખૂબ આનંદ થયો. બહુ દિનાની ઉપરાંતમ કશ્ચિત લબ્ધ યહ સંસ્કૃત ભાષામ, ન કેવલ સંસ્કૃત ભાષામ અપિતુ સંસ્કૃતિ યહ ન કેવલમ વદતિ જીવતિ એતાદૃશ મહાન વિદ્વાન દેવ પ્રકાશમ હમ બહુર્બહુ પ્રણમામિ. એ વાત બડી વાત હૈ. આપણે સ્વામિનારાયણ સંપ્રદાય મેં ભી સંસ્કૃત ઓર સંસ્કૃતિ કે એસે ગૌરવ પુરુષ પૂજ્ય સ્વામી દેવ પ્રકાશજી મહારાજજી કા ભી બહુત બહુત અભિનંદન હૈ. દેખો આપણી સંસ્કૃતિ ઓર સંસ્કૃત ઇસકે પ્રતિ તો અપના ગૌરવ હોના હી ચાહીએ. ઓર હમારે સંગીત વાલે એ તો બહુત જોરદાર હૈ. ક્યા બાત હૈ, એક બાર ઇનકે લિયે જોરદાર તાલી બગાડો. ચલો એક સંગીત કે સાથ એ સત્સંગમાં આવ્યા છીએ ને, ચલો ગાઓ બગાડો. અમૃત હૈ હરિ નામ જગત, તમે તાળીઓ બગાડો. અમૃત હૈ હરિ નામ જગત, ઇસે છોડ વિષય વિષ પીના, ક્યા હરિ નામ નહીં તો જીના, હરિ નામ નહીં તો જીના, ક્યા હરિ નામ નહીં તો. ઓહો અમૃત હૈ હરિ નામ જગત મે, અમૃત હૈ હરિ નામ જગત મે, છોડ વિષય વિષ પીના, ક્યા હરિ નામ નહીં તો જીના, ક્યા હરિ નામ નહીં તો જીના. કાલે
सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ बोले, ना जाने कब सिर चढ़ बोले। हरि का नाम जपो मेरे भाई, हरि का नाम जपो मेरे भाई, ने दिन पर समही ना क्या हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना। ताली ताली बजाए। गुरु ज्ञान नहीं तो जीना। और आदमी क्या करता है, सुबह से शाम तक तन को सजाता रहता है, मन और आत्मा मैला हो जाता है। ओ हो भूषण से सब अंग सजावे, रसना पर हरि नाम न लावे। भूषण से सब अंग सजावे, रसना पर हरि नाम न लावे। देह पड़ी रह जाए यहीं पर, देह पड़ी रह जाए यहीं पर, कुंडल और नगीना क्या हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। ओ तीर्थ है हरिधाम हमारा, तीर्थ है वड़ताल हमारा, तीर्थ है वड़ताल हमारा। फिर क्यों फिरता मारा मारा, फिर क्यों फिरता मारा मारा। तीर्थ है वड़ताल हमारा, फिर क्यों फिरता मारा मारा, फिर क्यों फिरता मारा मारा। अंत समय हरि नाम नावे, अंत समय हरि नाम नावे, काशी और मदीना क्या हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। ओ अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, छोड़ विषय विष पीना हरि नाम नहीं तो जीना क्या, गुरु ज्ञान नहीं तो जीना क्या, भगवान नहीं तो जीना, भगवान नहीं तो जीना क्या। बोले स्वामीनारायण भगवान की, वड़ताल धाम की शताब्दी महोत्सव की। तमने तो आनंद थी कि हमें तो आनंद करवा माटे आया आव्या हा स्वामी। अने अमारा बदा स्वामीओ खूब स्मार्ट छे, नहीं तो साधु नो पेट अने मंदिर नो गेट दूर थी देखाय। जेनो मोटो पेट होय ना भाई मना माफ कर जो। पहली वक्ते जारे आव्या हतो त्यारे अमारा ए गणा थोड़ो फिट जरा मोटे होता बाल, अब तो अच्छा कर दिया आपने बाल। हाँ, स्वामी को फिट कर दिया। हाँ हमारे बाल मुकुंद स्वामी माटे जोरदार अभिनंदन। हाँ बहु एकदम पात्रा थी गया छे। अने संत वल्लभ महाराज नो पण बहु मूळ जोड़ू तो सांभळो एक बात। ए महाराज जी छे ने मने आम के की थोड़ो का उत्सव छे ने तो तमे थोड़ी माला धारण करीने राखो। महाराज આ અત્યારે તમારો આદેશ માનીને આ ધારણ કરી લીધું, થોડું મારે યોગ બતાવવું પડે ના તો આપના ચરણોમાં જુઓ। ભગવાન સ્વામી નારાયણ હિમાલયમાં ગયા હતા ને અષ્ટાંગ યોગનો પાલન કર્યું હતું, એટલે ભગવાન સ્વામી નારાયણ મહાયોગી હતા, મહાયોગી। એવા મહાયોગી અવતારી પુરુષના આપણે ઉપાસક છીએ અને આપણે યોગ નહીં કરીએ, યોગી નહીં થાય તો પછી ભોગી થાય, રોગી થાય। એટલે શું કરવાનો, દરરોજ ઓછામાં ઓછા 5 પ્રાણાયામ કરજો। બહુત ભંડારા ખા રખાય, થોડા પેટ હિલાવો। અરે અભી હમને રખ દે કોઈ વાત નહીં। જો એ અમારા આનંદ સ્વામી છે ને મારી સાથે સાથે હતા,
के स्वामी जी थोड़ा लाडवा खाई लो, आ स्वामी जी आ पी लो। मैंने कहा मारे छे ना मंच पर जाए थोड़ा योग पण करवू पड़े। तो जुओ दर रोज फेफसा केवा हो जाइए। 2400 किलोमीटर लंबा रेस्पिरेटरी ट्रैक है। यदि लंबा श्वास नहीं भरोगे तो कोरोना, स्वाइन फ्लू, डेंगू, चिकनगुनिया और तमाम तरह के बैक्टीरिया, वायरस, फंगस घात लगाए बैठे भीतर घुस जाएंगे। तो क्या करो, लंबा ऊंडा श्वास भरो और काढ़ो। जैसे हमारा आलाप कर रहा था ना संगीत वाला बालक, जोरदार अभिनंदन, अच्छा आलाप करता है, अच्छा गाता है। तो क्या करना, ऐसे जो ऐसे करना या प्रैक्टिस के बाद करना। कभी जिसका पहले बीपी बढ़ा हुआ जोर से करे लुढ़क जाए धामा जाए ऊपर सीधा। कैसे करना, ऊंडा श्वास, ये तो एक कुदरती खेती के ऊपर बड़ी प्रदर्शनी लगी, उसके लिए भी जोरदार अभिनंदन है। जहां जहां वड़ताल गादी के स्वामीनारायण भगवान के मंदिर है वहां वहां गौशाला है, गो माता की सेवा होती है, इसके लिए बहुत बहुत अभिनंदन। बोलो गौ माता की जय, भारत माता की जय, सत्य सनातन वैदिक धर्म की जय। आप यदि गो सेवा नहीं करते, भारत माता की सेवा नहीं करते तो आप स्वामीनारायण संप्रदाय को नहीं, स्वामीनारायण संप्रदाय को नहीं पाड़ते। हमारे 1008 श्रद्धेय पूज्य राकेश प्रसाद जी महाराज को मेरा बहुत बहुत प्रणाम महाराज। जोरदार ताली हो जाए। योग में पकड़ बदा उभा था से, थोड़ी बार बदा उभा था से। महाराज श्री ना स्वागत माटे। जय हो जय हो द्विशताब्दी महोत्सव की जय हो जय हो। एक बार पूज्य राकेश प्रसाद जी महाराज माटे एक बार जोरदार तालियों बजाओ। ये पण हमारा योगी आचार्य श्री छे योगी। अने जो स्वामी नारायण भगवान नो अंश, एनो वंश, અને આપણી ઋષિ સંસ્કૃતોનો ગૌરવ છે આપણા આચાર્ય શ્રી, એના માટે અભિનંદન છે। આપણા આપણા જે પૂર્વજોનો અંશ હોય, વંશ હોય, એ અમે તમે છે ને એક દેહ નથી માનતા। અમે આપને ભગવાન સ્વામી નારાયણના જીવંત વિગ્રહ રૂપમાં જોઈએ છીએ, એવા છો આપ। અને આજ મારે જોડે આપને થોડું પ્રાણાયામ કરવું પડશે। અરે આચાર્ય શ્રી પકડાય મારી ભવાઈ થશે આમાં। તો એક વાર આચાર્ય શ્રી નો ખૂબ ખૂબ અભિનંદન। જો એ એક તો થોડો કરીએ, જો આપણે ઉભા ઉભા કરીએ, જો પધારો ગાદી ઉપર પધારો। એટલે એટલો તો આપણે એ ચિરંજીવી આપણે લાલજી મહારાજ, એ તો બહુ મજબૂત દેખાય છે। એટલે એકદમ બળવાન છે, પરીક્ષા પૂરી થઈ ગઈ। ચિરંજીવીને મારા પાસે મોકલી દીજો હા। અમે યોગ કરાવતા હતા ત્યારે અમારા આચાર્ય શ્રી આવી ગયા, અને આચાર્ય શ્રી સભા ઉર્જાવાન થઈ ગઈ। આખા વિશ્વમાં યોગના કોઈ ગુરુ હોય તો બાબા રામદેવ છે। આખા વિશ્વને યોગનો મહિમા તો કોઈએ સમજાવ્યો હોય અહીંથી લઈને આ સમુદ્રાંત પર્યંત, તો અમારા બાબા શ્રી રામદેવજી છે। જ્યારે જ્યારે સભામાં આવે છે આખી સભામાં ઉર્જા ભરી દે છે, માટે ખૂબ ખૂબ તમને અમારા ધન્યવાદ છે। મને ખબર છે ને, અમે અમે બીચમાં આચાર્ય શ્રી આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા। એકવાર ફરીથી આચાર્ય શ્રી નો ખૂબ ખૂબ અભિનંદન, પ્રણામ, જય સ્વામિનારાયણ।
भगवान स्वामीनारायण भगवान नी भारत माता नी। तो सांभळो, ए आचार्य श्री आवीने अमने खूब आनंद करी दीधो। तो सांभळो, हूँ पेट नी वात करतो हतो, पेट केवो होवो जोईए, जो आटलो, एना माटे थोड़ो प्रयत्न अभ्यास करवो पड़े। जो आप एक गुजराती आव्यो काठियावाड़ी है के स्वामीजी तो हूँ पण करूँ, ए करवा लागे तो पाछळथी घुमाई दीधो, आ लाडवा खावीने पाछळथी कपाल भाती करे मारा दीकरा। आगळथी करवानो आ कपाल भाती 5-10 मिनिट दररोज करजो। तो हूँ वात करतो हतो, आपणा स्वामीनारायण भगवान जारे नीलकंठ ब्रह्मचारी हता त्यारे आखा हिमालयमां भ्रमण कर्यू, ज्यां -5 डिग्री -50 डिग्री टेम्परेचर हतुं त्यां पण नग्न तन हता, कोई वस्त्र नहीं, दिगंबर हता, एवा परम तपस्वी आपणा भगवान हता। एटले अष्टांग योग यमन यम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि नो विवेक वैराग्य नो अभ्यास करियो। तो आजे संकल्प लेने जाओ द्विशताब्दी महोत्सव पर, कपालभाती दररोज 5 मिनिट जरूर करजो, नहीं तो लीवर किडनी गड़बड़ थशे, बीपी शुगर थशे, जाड़िया जाड़िया थशो। अने अमारी बहनों तो बहु पाछळ थे देखाय नहीं, ए तो जाड़ी छे ज नहीं। पहले गुजरातनी छोकरीओ ने बहु पातरी होय, अत्यारे तो एकदम पूरा आखा ब्रह्मना लईने फर्या करे। आवो ब्रह्मांड लईने नहीं फरवानो, हा तो कपालभाती करवानो, पछी अनुलोम विलोम। जो आ बहु जबरदस्त छे, अमे तो आचार्य श्री महाराज हालता हालता अमे करिए, ઘણા બધા એમ કે અમે તો મોર્નિંગ વાક કરી છે, મને મોર્નિંગ વાક કરતા કરતા અનુલોમ વિલોમ થાય, હાલતા હાલતા કપાલ ભાતી થાય। તો આ ત્રણ બતાવ્યા ભગવાન સ્વામિનારાયણ, જો કેટલા યશસ્વી છે આપણા ગુરુ, આપણા ભગવાન, આપણા આરાધ્ય જ્યારે યોગી નહીં મહાયોગી છે, તો આપણે પણ યોગી થવાનું છે, રોગી નહીં થવાનું। બસ એક વાત તો આ થઈ। તો એ તો મેં નાનકડી વાત કરી ભસ્ત્રિકા કપાલભાતી અનુલોમ વિલોમની, પછી ઓંકારની ગાયત્રીની ઉપાસના જેમ ભગવાન સ્વામીએ કરી એમ કરવાનું, પછી એક બે આસન થોડા તમને થોડુંક આસનનો બોધ થાય। તો જ્ઞાન જીવન સ્વામી અમારે પાછળ છે, એ તો એનાથી જ્ઞાન મળે, યોગથી જીવન પણ મળે। દરરોજ પહેલા દીવાર સાથે પછી એમ જ કરી લેજો, શીર્ષાસન દરરોજ આમ કરવાનું। આટલું નિયંત્રણ હોવું જોઈએ, પોતાના ઉપર નિયંત્રણ ના હોય ને, શરીર ઉપર નિયંત્રણ, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ, મન ઉપર નિયંત્રણ, સાધુને અને હરિભક્તને બંનેને આત્મ, બંનેમાં આત્મ સંયમ હોવું જોઈએ, આત્મનિયંત્રણ જીતેન્દ્રિય બધાનું હોવું જોઈએ। તો આ યોગથી જીતેન્દ્રિયતા આવશે। હા તો એ તો વાત થઈ થોડી યોગની, હું યોગની વાત નહીં કરું ને તો પછી વાત પૂરી થાય નહીં। આચાર્યશ્રી અને પૂજ્ય સંતો, મારો આ યોગની જે યોગનું અભિયાન, યોગની સેવા સુરતથી શરૂ થઈ હતી, સુરતથી, એટલે આ ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે, કર્મભૂમિ છે। આજે યોગ આટલું યશસ્વી થયું છે, આખા વિશ્વના 200 દેશોના 200 કરોડથી વધારે લોકો યોગ કરતા થઈ ગયા છે, આ સનાતન ધર્મની વિજય છે। આ જે કાળ ચાલી રહ્યું છે આ સનાતનનો ગૌરવ કાળ છે, અને સનાતન ગૌરવ કાળ મેં
आ देश स्वामीनारायण संप्रदाय आध्यात्मिक राजधानी वड़ताल में अमे द्वि शताब्दी महोत्सव करी रहा छे। आ ऐतिहासिक छे, शानदार छे, अने आ धर्मनो महाकुंभ अने आनी स्मृतियो आपड़ा मन में तो अंतिम श्वास सुधी रहेशे ज रहेशे। आ नानकड़ा नानकड़ा जो बाळको छे, दीकरियो छे, ए 100 वर्ष सुधी आ द्विशताब्दी महोत्सव ने याद राखशे, एटले एवो दिव्य भव्य आयोजन आपे कर्यु छे। जय हो, अभिनंदन। इतना दिव्य और भव्य ये आयोजन, और उसमें भी महाराज मैंने 3 चीजें यहां पर देखी। मैं पूरी दुनिया में घूमता हूं, बड़े बड़े उत्सवों में जाता हूं, लाख लाख, दो दो, पांच पांच लाख लोगों के मैंने खूब कार्यक्रम किए, करोड़ों लोगों के। यहां 3 चीजें मैंने देखी। एक तो इतने महापुरुष एक साथ आप सबकी दिव्यता देखते बनती है। 4000 से ज्यादा एनआरआई आए हैं, एक बार उनके लिए भी जोरदार अभिनंदन है। 4000 थी वधारे एनआरआई हमारा, जे स्वामीना भगवान नी उपासना करीने जीवन में समृद्धि अर्जित करी छे, पण एनी स्वधर्मनी श्रद्धा ए सर्वोपरि राखी छे, ते बदल एनो खूब खूब अभिनंदन छे। तो एक तरफ एनआरआईओ से लेकर के हमारे देश के भी जो बड़े बड़े श्रेष्ठी हैं, धनवान लोग हैं, वो भी यहां पर हैं। और महाराज मैं पूरा भ्रमण करके आया प्रदर्शनी देख के, तो यहां जो साधारण गामडाना माणसो छे ना, ए पण आव्या छे, एना माटे खूब खूब अभिनंदन छे। कोई भेदभाव नहीं, भगवान ना माटे बधाज बराबर छे। अने स्वामीनारायण परंपरा में तो कोई भेदभाव छे ज नहीं, कोई ज्ञातनो भेदभाव। स्वामीनारायण भगवाने ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र दलित पतित बधानो उद्धार कर्यो। એટલે આ એકત્વનો કોઈ દર્શન તમે જોવાનું હોય તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રી અને વચનામૃતમાં જોવામાં મળે આપણે। મેં ભણેલા છે, હા મહારાજ, 30 વર્ષ પહેલા એ અહીંયા આણંદમાં એક સંસ્થા છે, અમારા મિત્ર છે જસભાઈ સાહેબ, તો એ મને બોલાવ્યા હતા, તો મને ગુજરાતીમાં શિક્ષા પત્રી આપી હતી, તો મેં જે ગુજરાતી શીખ્યું ના એ શિક્ષા પત્રી ભણીને શીખ્યું। तो भगवान स्वामीनारायण की कोई बहुत ज्यादा ग्रंथ ना पढ़े, शिक्षा पत्री पढ़ ले। और मैं महाराज 4 वेद पढ़ाऊं, दर्शन उपनिषद पढ़ाऊं, रामायण महाभारत भगवत गीता कंठस्थ है, मैंने व्याकरण शास्त्र अष्टाध्यायी महाभाष्य पंचोपदेश पढ़ा है, पंचदर्शन पढ़ा है, पुराण भी गुरु कृपा से पढ़े, इन सारे सनातन ग्रंथों का सार शिक्षा पत्री में है। जय हो, जय हो, जय स्वामीनारायण। तो देखो, और भगवान स्वामीनारायण ने जहां शिक्षा पत्री लिखी, अभी भी मैं वहां दर्शन करके उस पवित्र मिट्टी को प्रणाम करके आया। हमारे महापुरुषों ने कितनी तपस्या की है, बहुत तपस्या की है। और ये मंदिर की जो मूर्ति है वो भगवान ने, अब इतना पवित्र मंदिर जिसकी प्रतिष्ठा, जिस मूर्ति का निर्माण स्वयं भगवान ने किया हो, वो उसका दर्शन करना कितना बड़ा सौभाग्य है। कोई सेठ आदमी, पैसे वाला धनवान व्यक्ति जिसके पास हजारों लाखों करोड़ों की दौलत है, वो सैकड़ों हजार करोड़ रुपए का मंदिर तो बना सकता है, लेकिन वड़ताल धाम नहीं बना सकता। जय हो, वड़ताल धाम नहीं बना भी सके कोई सेठिया। कोई ने अहंकार हो ना कि मारे पैसे बहुत पैसा छे, तारा पैसा एक कोड़ी ना नहीं, हमारा भगवान अनंत संपत्ति संपत्ति ना ऐश्वर्य स्वामी छे। ए स्वामीनारायण भगवान ने अपने आ मंदिर नो सौगात आपी छे, ये अपनो सौभाग्य छे। तो जुओ, મેં કીધું કે મારે કેટલી દેર કેટલી વાર બોલવાનું છે, કે તમારા માટે કોઈ સમયની મર્યાદા નહીં। તો મહારાજ એક જેમ આપણે કાઠિયાવાડીમાં ભજન ગાવે ને, અમે એક મારવાડીનું ભજન આપને સુનાવીએ,